મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના આ દિન વિશેષ વિડીયોમાં. આપણે દરરોજ જે દિવસના રોજ ઇતિહાસમાં બનેલી જે ઘટનાઓ છે એને લઈને વાત કરીએ છીએ, એની સાથે સંકળાયેલી જે મહત્વની બાબતો છે તો એ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા સવાલો છે એના વિશેની ચર્ચા પણ સાથે સાથે કરીએ છીએ. જો હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની અપડેટ તમને સૌથી પહેલા મળી શકે. મિત્રો આજનો દિવસ એટલે કે 15 નવેમ્બરના દિવસે ઇતિહાસમાં બનેલી કેટલીક એવી ઘટનાઓ છે અથવા તો આ દિવસે જન્મેલા વ્યક્તિઓ અથવા તો આ દિવસે જેમનું નિધન થયું છે એવા એ બાબતોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. સૌથી પહેલા આજના દિવસના રોજ ઇતિહાસમાં બનેલી ઘટનાઓની વાત કરીએ તો સૌથી પહેલા એટલે કે વર્ષ 1947માં WHO એ UNની વિશિષ્ટ શાખા બની. આ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ UN એટલે કે યુનાઇટેડ નેશન્સ ની મહત્વની અથવા તો વિશિષ્ટ શાખા જે છે એ કયા વર્ષમાં બની તો કે 1947માં, દિવસ હતો 15 નવેમ્બર. બીજો એક મહત્વની ઘટના જે છે આજના દિવસે બનેલી છે, મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીની હત્યા જે છે નથુરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે એ બાદ નથુરામ ગોડસેને સજા જે છે ક્યારે મળી હતી અથવા તો સજા શું મળી હતી. હવે સૌથી પહેલા તો એ જાણીએ કે 30 જાન્યુઆરી 1948 રોજ મહાત્મા ગાંધીની હત્યા જે છે કરવામાં આવી હતી. ગોળી જે છે નથુરામ ગોડસે ગોળી મારીને મહાત્મા ગાંધીની હત્યા કરી હતી અને દિવસ હતો 30 જાન્યુઆરી 1948. પરંતુ નથુરામ ગોડસેને ફાંસીની સજા જે છે ગાંધીજીની હત્યા કરવા બદલ એ 15 નવેમ્બર 1949 રોજ આપવામાં આવી હતી. નથુરામ ગોડસે અને નારાયણ દત્તાત્રેય આપટે આ બે વ્યક્તિઓને મહાત્મા ગાંધીની હત્યા કરવા બદલ ફાંસીની સજા જે છે 15 નવેમ્બર 1949 આપવામાં આવી હતી. બીજો જે છે એ મહત્વની બાબત આ દિવસ સાથે સંકળાયેલી છે, 1961માં સંયુક્ત રાષ્ટ્રે પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મૂક્યો હતો. જે પ્રકારે પરસ્પર દેશો વચ્ચે પરમાણુ જે છે યુદ્ધ જે છે વધ્યા હતા અથવા તો જે પરીક્ષણ વધ્યા હતા એને લઈને ખાસ સંયુક્ત રાષ્ટ્રએ આ નિર્ણય લીધો હતો, તેમણે પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મૂક્યો હતો. બીજું જે છે જે રમતગમતમાં પણ આજના દિવસની મહત્વની બાબત એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર જેમણે બહુ મહત્વની રમત જે છે એ રમી છે અને એમણે ક્રિકેટમાં બહુ મોટું નામ કર્યું, પરંતુ એમણે શરૂઆત ક્યારે કરી ટેસ્ટ ક્રિકેટમાં તો એ વર્ષ હતો 1989માં. ફક્ત સચિન તેંડુલકર નહીં, એની સાથે સાથે વકાર યુનિસ પણ હતા અને વકાર યુનિસ અને સચિન તેંડુલકરે કરાચી એટલે પાકિસ્તાનમાં આવેલું કરાચી જે છે ત્યાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને દિવસ હતો 15 નવેમ્બર 1989. બીજો એક મહત્વનો જે છે ઘટના જે છે અથવા તો બાબત કહી શકાય કે ઝારખંડ જે છે ભારતનું 28મું રાજ્ય બન્યું. કયું? 28મું રાજ્ય બન્યું. હાલના ઝારખંડના જે મુખ્યમંત્રી જે છે એ હેમંત સોરેન છે. હાલના જે મુખ્યમંત્રી જે છે એ હેમંત સોરેન છે ઝારખંડના. ઉપરાંત જે પાટનગર જે છે એ રાંચી છે હાલ. મિત્રો આજના દિવસે જે જન્મેલા વ્યક્તિઓ છે એમના વિશે પણ આપણે વાત કરવાની છે. આજના દિવસે જે જાણીતા વ્યક્તિઓ જે છે એમાંના ચાર વ્યક્તિઓ જે છે એમનો જન્મ જે છે 15 નવેમ્બરના દિવસે થયેલો હતો. એમાં સૌથી પહેલા જો વાત કરીએ તો એ છે કોર્નેલિયા સોરાબજી, જે પ્રથમ મહિલા બેરિસ્ટર તરીકે ઓળખાય છે. એમનો જન્મ જે છે 15 નવેમ્બર 1866માં થયો હતો. બોમ્બે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થનાર પ્રથમ મહિલા પણ કોણ? તો કે કોર્નેલિયા સોરાબજી. આ ઉપરાંત બિરસા મુંડા જેમનો જન્મ પણ આજના દિવસે 15 નવેમ્બર
1875 ના રોજ થયો હતો. તેઓ એક ક્રાંતિકારી નેતા ઉપરાંત આદિવાસી નેતા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત 15 નવેમ્બર 1986 ના રોજ સાનિયા મિર્ઝા, જે ભારતના ટેનિસ સ્ટાર છે, એમનો જન્મદિવસ પણ આજે છે. એટલે કે 15 નવેમ્બર 1986 ના રોજ તેમનો જન્મ થયો હતો. આ ઉપરાંત ગુજરાતી અભિનેત્રી છે આરોહી પટેલ, જેને આપણે સૌ જાણીએ છીએ, જેમની ફિલ્મો પણ છે ચાલ જીવી લઈએ, મોન્ટોની બિટ્ટુ, લવની ભવાઈ. આવી ફિલ્મો આપનાર આરોહી પટેલ, એમનો જન્મ જે છે 15 નવેમ્બર 1994 ના રોજ થયો હતો. હવે જન્મ દિવસની તો વાત કરી, સાથે સાથે આપણે આજના દિવસે જે વ્યક્તિનું નિધન થયું હતું એમની પણ ચર્ચા કરીશું ને. એમાં આવે છે વિનોબા ભાવે, એમનું નિધન જે છે 1982 ના રોજ થયું હતું. તેઓ તેમનું જે સૌથી મહત્વની બાબત તેમના વિશેની એવી છે કે ભૂદાન ચળવળ માટે જાણીતા હતા. ભૂદાન ચળવળ એટલે જે લોકો પાસે જમીન નથી અને જે લોકો પાસે વધારે જમીન છે, એટલે કે વધારે જમીન જેમની પાસે છે એમની એમને એમની સાથે વાતચીત કરીને, સરકાર સાથે વાતચીત કરીને, જેમની પાસે જમીન નથી એવા લોકોને જમીન આપવાનું જે પ્રક્રિયા થતું, જે કામગીરી જે છે એ આખી ચળવળ જે છે વિનોબા ભાવે ઉઠાવી હતી. અને એના કારણે ઘણા બધા લોકો એવા હતા જેમની પાસે જમીન નહોતી, એમને જમીન મળી હતી. મિત્રો, આજના દિવસમાં આપણે ઘણી બધી બાબતો વિશે ચર્ચા કરી છે. ઘણા બધા સવાલો જે છે એ પણ પરીક્ષામાં આમાંથી પૂછાઈ શકે છે. તમે કોમેન્ટ કરીને જણાવજો કે આમાંથી તમને સૌથી મહત્વની બાબત જે છે એ કઈ લાગી, ને કયા પ્રશ્નો જે છે આમાંથી પરીક્ષામાં જે છે પૂછાઈ શકે છે. આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી લો.